हेलो फ्रेंड्स, आज मैं आ वीडियो में एमकॉम गुजराती मीडियम सेमेस्टर 2 एनी अंदर केटला सब्जेक्ट आवे छे तेमाथी क्या क्या सब्जेक्ट मेथ्स ना होय छे, क्या सब्जेक्ट थियरी ने लगता छे, अथवा तो क्या सब्जेक्ट में केटला चेप्टरो छे तेना विषे माहिती रजू करी छे। तो फ्रेंड्स, एमकॉम सेमेस्टर 2 गुजराती मीडियम सब्जेक्टनी माहिती मेळवता पहेला जो तमे हजी सुधी मारी चेनल सब्सक्राइब न करी होय तो करी लेजो, केम के आवनार एमकॉम सेमेस्टर 2 ने सब्जेक्टना लेक्चरो तमारा सुधी पहोंची शके। अने खास करीने टेलिग्राम ग्रुपमां जॉइन थजो, केम के आवनार तमाम एमकॉम सेमेस्टर 2 ने लगती अपडेटनी माहिती तमारा सुधी पहोंची शके। अने तमारे पण कोई क्वेश्चन होय तो तमे मने कॉमेंट द्वारा जणावी शको छो, જેથી કરીને મારા આવનાર નેક્સ્ટ વિડીયોમાં તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ શકે। તો ફ્રેન્ડ્સ, આપણે એમકોમ ગુજરાતી મીડિયમ સેમેસ્ટર 2માં કુલ ટોટલ 5 સબ્જેક્ટ આવે છે, તેમાંથી સબ્જેક્ટ 1 મેથ્સ ઉપર આધારિત છે અને બાકીના 4 સબ્જેક્ટ થિયરી ઉપર આધારિત છે। તો હવે આપણે સબ્જેક્ટની અંદર જોઈએ તો એમકોમ સેમેસ્ટર 2ની અંદર કુલ ટોટલ 5 સબ્જેક્ટ આવે છે। સબ્જેક્ટ 1 છે કંપનીલક્ષી ધંધાકીય કાનૂની પાસાઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું લીગલ આસ્પેક્ટસ ઓફ કોર્પોરેટ બિઝનેસ। સબ્જેક્ટ 2 છે બજાર સંચાલન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું માર્કેટિંગ મેનેજમેન્ટ। સબ્જેક્ટ 3 છે વૈશ્વિક વ્યૂહાત્મક સંચાલન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ। સબ્જેક્ટ 4 છે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ, એને આપણે ઇંગ્લિશમાં કહીશું કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ। સબ્જેક્ટ 5 છે આંતરરાષ્ટ્રીય ધંધાકીય વ્યવસ્થા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ટરનેશનલ બિઝનેસ। તો ફ્રેન્ડ્સ, આ 5 સબ્જેક્ટ જે એમકોમ સેમેસ્ટર 2ની અંદર આવે છે તેમાંથી આપણે સબ્જેક્ટ 4 જોયો જે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ, તેને આપણે ઇંગ્લિશમાં કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ કીધું છે। તો આ સબ્જેક્ટ રહ્યો તે એક સબ્જેક્ટ મેથ્સ ઉપર આધારિત છે, બાકીના 4 સબ્જેક્ટ છે તે થિયરી ઉપર આધારિત છે। તો ફ્રેન્ડ્સ, આપણે હવે એમકોમ સેમેસ્ટર 2ના સબ્જેક્ટ વિશેની માહિતી મેળવી લીધી અને સબ્જેક્ટની અંદર કયો સબ્જેક્ટ મેથ્સ વિશે છે તે પણ આપણે જોઈ લીધું। હવે આપણે જોઈશું કે કયા સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટરો આવે છે તે। તો કુલ ટોટલ 5 સબ્જેક્ટ છે, તેમાંથી આપણે સબ્જેક્ટ 1 જોઈએ કંપનીલક્ષી ધંધાકીય કાનૂની પાસાઓ, જેને કહીશું આપણે લીગલ આસ્પેક્ટસ ઓફ કોર્પોરેટ બિઝનેસ। તો આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ 4 ચેપ્ટર આવે છે, તેમાંથી ચેપ્ટર 1 છે મંડળી નોંધણી ધારો ભારતીય ટ્રસ્ટ અને બૌદ્ધિક સંપત્તિનો કાયદો, ચેપ્ટર 2 છે પ્રતિયોગિતા અને ગ્રાહક સુરક્ષા અંગેનો કાયદો, ચેપ્ટર 3 છે માહિતીના અધિકારોનો કાયદો, ચેપ્ટર 4 છે પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સુરક્ષાના કાયદા। તો આ 4 ચેપ્ટર સબ્જેક્ટ 1ની અંદર આવે છે। ત્યારબાદ હવે આપણે જોઈએ સબ્જેક્ટ 2 બજાર સંચાલન, એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ ઇંગ્લિશમાં કહીએ તો, આ સબ્જેક્ટની અંદર પણ કુલ ટોટલ 4 ચેપ્ટર છે, તેમાંથી ચેપ્ટર 1 છે વિષય પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન, તેની અંદર માર્કેટિંગ સ્વરૂપે બાબતો રજૂ કરી છે જેમાં માર્કેટિંગનું સ્વરૂપ કાર્યક્ષેત્ર બજારલક્ષી પર્યાવરણ અને ગ્રાહક વર્તણૂક વિશેની રજૂઆત કરી છે। ચેપ્ટર 2 છે પેદાશ અને કિંમત નિર્ણયો, ચેપ્ટર 3 છે વિતરણ નિર્ણયો, ચેપ્ટર 4 છે અભિવૃદ્ધિ નિર્ણયો। તો સબ્જેક્ટ
ટુની અંદર 4 ચેપ્ટરો આવેલા છે આ. ત્યારબાદ હવે જોઈએ આપણે સબ્જેક્ટ 3, વૈશ્વિક વ્યૂહાત્મક સંચાલન, જેને ઇંગ્લિશમાં કહીશું ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ 4 ચેપ્ટર આવેલા છે. તેમાંથી સબ્જેક્ટ 1 છે વિષય પરિચય, ઇન્ટ્રોડક્શન. તેની અંદર છે વ્યૂહરચનાનો ખ્યાલ, વ્યૂહરચનાની ભૂમિકા, વ્યૂહરચના વિશેનો પરિચય આપેલો છે. ચેપ્ટર 2 છે પર્યાવરણીય વિશ્લેષણ. ચેપ્ટર 3 છે વ્યૂહાત્મક પસંદગી. ચેપ્ટર 4 છે વ્યૂહરચનાના અમલીકરણ અને અંકુશ. તો આ કુલ ટોટલ 4 ચેપ્ટર છે જે સબ્જેક્ટ 3ની અંદર છે. હવે જોઈએ આપણે સબ્જેક્ટ 4, કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ, જેને ઇંગ્લિશમાં કહીશું આપણે કોર્પોરેટ ફિનાન્સિયલ રિપોર્ટિંગ. આ સબ્જેક્ટની અંદર કુલ ટોટલ 4 ચેપ્ટર આવેલા છે. તેમાંથી ચેપ્ટર 1 છે કંપનીલક્ષી નાણાકીય અહેવાલ પ્રેષણ. ચેપ્ટર 2 છે નાણાકીય પત્રકો વિશ્લેષણ અને અર્થઘટન. ચેપ્ટર 3 છે ભાવસપાટી ફેરફાર અંગેના હિસાબો. ચેપ્ટર 4 છે મૂલ્યવૃદ્ધિ હિસાબી પદ્ધતિ અને અહેવાલ પ્રેષણ. તો સબ્જેક્ટ 4ની અંદર કુલ ટોટલ 4 ચેપ્ટર આવે છે. હવે જોઈએ આપણે લાસ્ટ સબ્જેક્ટ, આંતરરાષ્ટ્રીય ધંધાકીય વ્યવસ્થા, જેને ઇંગ્લિશમાં કહીશું ઇન્ટરનેશનલ બિઝનેસ. આ સબ્જેક્ટની અંદર પણ કુલ ટોટલ 4 ચેપ્ટર આવે છે. તેમાંથી ચેપ્ટર 1 છે વિષય પરિચય, ઇન્ટ્રોડક્શન. ચેપ્ટર 2 છે આંતરરાષ્ટ્રીય વેપાર. ચેપ્ટર 3 છે આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ અને નાણાકીય વાતાવરણ. ચેપ્ટર 4 છે પ્રાદેશિક આર્થિક એકીકરણ. તો આ સબ્જેક્ટ 5ની અંદર કુલ ટોટલ 4 ચેપ્ટર આવે છે.